अरे ओ मन घड़िक तो तू कर ले जात साथ बात जात साथ बात सांभड़ी ले कधिक तो ध्यान दे अंतर मन बात अंतर मन बात अरे ओ मन તો તું જાત સાથે વાત જાત સાથે વાત સાથે વાત સાથે વાત જાત સાથે વાત સાથે વા જિંદગીની સ્ક્રીન જ્યારે લો બેટરી દર્શાવે અને પોતાના કહી શકાય તેવા સંબંધોનું ચાર્જર ના મળે ત્યારે જે પાવર બેંકની જેમ આવી અને આપણને ઉગારી જાય તેનું નામ મિત્ર નમસ્કાર દર્શક મિત્રો જાત સાથે વાતમાં હું તપસ્વીની ફરી એક વખત તમારું સ્વાગત કરું છું ઓમ શાંતિ આજે પાવર બેંકની મેં વાત કરી આપણા દરેકના જિંદગીની અંદર આવી એક પાવર બેંક તો હોય જ જો આપને ના હોય તો આપણે શોધી લેવી જોઈએ કારણ કે આ જે પાવર બેંક છે તે મિત્ર છે અને કોઈની પણ જિંદગી મિત્ર વગરની હોય એ આમ તો અશક્ય લાગે છે આપણે જુદા જુદા રિલેશન્સ ઉપર વાત કરી રહ્યા છીએ અને આજથી હવે આપણે ફ્રેન્ડ્સ ઉપર વાત કરીશું આપણી સાથે રોજની જેમ બ્રહ્મકુમારી ઈશિતાબેન છે નમસ્કાર ઈશિતાબેન ઓમ શાંતિ ઓમ શાંતિ જાત સાથે વાતમાં ફરી એક વખત આપનું સ્વાગત છે આજે પાવર બેંકની મેં વાત કરી એટલે કે મિત્રની જે વાત કરી આ એક એવું રિલેશન છે જે દરેકની જિંદગીમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે અને જ્યારે કોઈ પણ મિત્રની વાત કરતા હોઈએ તો દરેકના મુખ ઉપર સ્મિત આવી જાય છે કારણ કે મોસ્ટલી દરેક પાસે એવો એક મિત્ર તો હોય જ જે પાવર બેંકનું કામ કરતું હોય હવે એક કહેવત છે કે ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ આ કેટલી હદે સત્ય છે એના પર આપણે ચર્ચા કરીએ આ જે કહેવત છે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ ફ્રેન્ડ ઇન નીડ એકચ્યુઅલી આ કહેવત આપણને એ કહેવા માંગે છે કે જરૂરતના સમયે કે મુસીબતના સમયે જ્યારે આપણને અત્યંત આવશ્યક છે એવી ઘડીમાં જો મને કોઈ હેલ્પ કરે કે મને મદદરૂપ થાય એને જ સાચો મિત્ર કહી શકાય આ જે પ્રોવબ છે એ એકચ્યુલી થર્ડ સેન્ચ્યુરી બીસીમાં ક્વિન્ટસ એનિસનો આ પ્રોવબ હતો એકચ્યુલી આ પ્રોવબમાં થોડો ચેન્જ હતો એમણે એકચ્યુઅલી એવું લખ્યું હતું કે આ શ્યોર ફ્રેન્ડ ઇઝ નોન વેન યુ આર ઇન ડિફિકલ્ટી એટલે સાચો મિત્ર એને આપણે ઓળખી શકીએ કે જ્યારે આપણે મુસીબતમાં હોઈએ અને સમય જતા ધીરે ધીરે આ પ્રોબર્વ એક્ઝેક્ટલી આ ફ્રેન્ડ ઇન ડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ નો બન્યો છે એકચ્યુલી ફ્રેન્ડ શબ્દ જે છે એ જ એની પરિભાષા આપે છે જેમ ફ્રેન્ડના જે સ્પેલિંગ જોઈએ આપણે તો એફ આર આઈ ઇ એનડી અર્થાત્ ફસ્ટ રિલેટિવ ઇન એવરી ન્યૂ ડિફિકલ્ટી એટલે જીવન આપણું જે છે એ ડગલેને પગલે સંઘર્ષોમાં છે ડગલેને પગલે નેત નવા પ્રોબ્લમ્સ આવે છે ચેલેન્જીસ આવે છે સિચ્યુએશન્સ આવે છે અને એ દરેક નવી જે ઉપાધીઓ છે કે ચેલેન્જીસ છે તો એમાં આપણને હેલ્પ કરે અને ફર્સ્ટ જેને આપણે સંબંધી કહી શકીએ એને આપણે મિત્ર કહીએ છીએ એટલે આ જે ટ્રુ ફ્રેન્ડ કે શ્યોર ફ્રેન્ડ જેને આપણે કહીએ છીએ એ એવું વ્યક્તિત્વ છે કે એ એવો રિલેશન છે કે એવો મિત્ર છે કે જે સદૈવ મારી ઇર્દ ગિર્દ રહે છે મારી આસપાસ રહે છે અને જે દરેક ડિરેક્શનમાં મને હેલ્પ કરે છે જેમાં આપણે જોયું કે એ મારી આગળ પણ ઉભો છે મને ઇન્સ્પાયર કરતો મોટિવેટ કરતો રાઈટ ડિરેક્શન પર લઈ જતો તો એવી જ રીતે એ ફ્રેન્ડ મારી પાછળ પણ ઉભો છે કે જે મને ઓલવેઝ સપોર્ટ કરે છે ઓલવેઝ મને પુશ કરે છે કારણ કે ઘણા બધા એવા પ્રસંગો હોય છે કે જેમાં આપણે નાસીપાસ થઈ જઈએ આપણે હોપલેસ થઈ જઈએ ઘણી વખત આપણને આપણી કેપાસિટી પર ડાઉટ થઈ જાય કે ના આ મારથી નહીં થાય કે આ વસ્તુ શક્ય નથી મારી માટે પોસિબલ નથી તો ત્યારે એવો ફ્રેન્ડ જોઈએ કે જે મને પુશ કરે કે ના યુ કેન ડુ ઇટ અને યુ ગો એન્ડ ડુ ઇટ એટલે એ મને ઇન્સ્પાયર કરે છે કે મોટિવેટ પણ કરે છે અને મને પુશ કરે છે ઘણી વખત આપણે નહીં કહીએ કે તું જાન ને હું ઊભો છું ને પાછળ એટલે એ આપણને એક સેફ સ્પેસ આપે છે અને આપણામાં એ શક્તિ ભરે છે આપણામાં એ વિશ્વાસ ભરે છે કે ના આપણે આ કરી શકીએ એમ છે અને એવી જ રીતે એ ફ્રેન્ડને હું મારી આજુબાજુ પણ અનુભવ કરું છું લેફ્ટ એન્ડ રાઈટ રાઈટ સાઈડ એ ઓલવેઝ મને રાઇટ ડિરેક્શન પર લઈ જાય એટલે જીવનમાં સાચું ખોટું ડગલે ને પગલે આપણે ડિસ્ક્રિમિનેટ કરવું પડતું હોય છે કે સાચું શું છે કે ખોટું શું છે ઘણી વખત મારી દ્રષ્ટિએ મને એમ લાગે કે ના રાઇટ છે પણ એકચ્યુઅલી રાઈટ ના હોય તો એ ફ્રેન્ડ એવો છે કે જે મને શું સારું લાગે છે એ ના વિચારતા મારા માટે શું સારું છે એ મને ઓલવેઝ ગાઈડ કરે એટલે મારી મિસ્ટેક્સ પણ મને કહી શકે એટલે મને રાઈટ રોંગનું એક ક્લેરિફિકેશન આપે સમજ આપે અને રાઈટ સિચ્યુએશન્સ છે ત્યારે પણ મારી સાથે ઊભો છે અને જ્યારે ખોટી સિચ્યુએશન છે નેગેટિવ સિચ્યુએશન છે કે ચેલેન્જિંગ સિચ્યુએશન છે ત્યારે પણ મારી પડખે ઉભરે છે એટલે આપણને સ્ટોપ કરે કે ભાઈ અહીંયા તારે નથી જવાનું કે આ નથી કરવાનું કે આ યોગ્ય નથી તારા માટે અને એવી જ રીતે એ લેફ્ટ સાઈડ પણ હું એને વિઝ્યુઅલાઇઝ કરું કે એને ફીલ કરું કે જ્યાં જ્યાં હું ખોટી છું ત્યાં ત્યાં એ મને અટકાવે જ્યાં જ્યાં મારી ભૂલો છે એ મને આઉટ કરીને કે ના અહીંયા તું ખોટી જ છે એક રાઈટ ઓપિનિયન આપે કારણ કે ઘણી વખત આપણને એમ થાય કે આપણને સારું લાગે આપણી ફ્રેન્ડશિપ બનેલી રહે એટલે ઘણી વખત આપણને ખોટી વાતો દેખાતી હોય છે પણ આપણે ઉપરથી કહીએ કે ના ના બધું બહુ સારું છે એટલે આપણે પોઈન્ટ આઉટ નથી કરતા કારણ કે આપણે સંબંધ નથી બગાડવો હતો એટલે મારા ખ્યાલથી એવું લાગે છે કે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ કારણ કે આજકાલ આપણું જે જીવન છે એ એક જ ડિરેક્શન થી ચેલેન્જીસ નથી આવતી કે પ્રોબ્લેમ્સ નથી આવતા પણ અત્યારે આપણે કહેવામાં કહીએ છીએ ને કે ભાઈ ચારે તરફથી પ્રોબ્લેમ્સ આવેલા છે દરેક ફિલ્ડમાં પ્રોબ્લેમ્સ છે આજે કે દરેક ફિલ્ડમાં ચેલેન્જીસ છે તો એ ફ્રેન્ડ એવો છે કે દરેક દિશા પર મને જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ત્યાં એ મારી સાથે ઉભો છે મને પ્રોપર માર્ગદર્શન આપે છે અને આ જે પ્રોવપ છે એ ફ્રેન્ડ કેવો હોવો જોઈએ એ વધારે સારી રીતે એ ડિફાઈન કરે છે એટલે ફ્રેન્ડ નો નેચર કેવો છે એવું નહીં એટલે જયારે મારે કરવાનું હોય કે મારા લાઈફમાં બેસ્ટ ફ્રેન્ડ કોણ તો આ ક્વોલિટીઝના બેઝડ હું એ ડિફાઈન કરી શકું કે નક્કી કરી શકું કે આ મારો રાઈટ ફ્રેન્ડ છે કારણ કે સંસાર અને સમાજમાં આપણે એવું કહેતા સાંભળ્યું છે કે મુશ્કેલીઓના સમયમાં જ સાચા ખોટાની પરખ હોય છે એટલે આપણા જીવનમાં અત્યાર સુધી તો અનેકો મિત્ર થયા હશે પણ સાચી પરખ મિત્રની એ જ છે કે જે આપણા ડાર્કેસ્ટ મોમેન્ટ્સમાં કે જ્યારે જીવન આપણને અંધકારમય લાગે તે સમયે એ દીવો બની અને પ્રકાશ આપે ઈશિતાબેન પણ અહીંયા તો ઘણી વખત એવું બને કે મિત્ર આપણે ચોઈસથી નથી બનાવતા મિત્રતા એવી વસ્તુ છે કે ક્યાંક વેવલેન્થ મળી ગઈ ક્યાં ચોઈસીસ મળી ગઈ લાઈક્સ અને ડિસલાઈક્સ આપણા મળ્યા તો ઓટોમેટિકલી આપણે ફ્રેન્ડ બની જઈએ અને લોંગ ટર્મ પર જતા પછી એવું બને કે અમુક લાઈફના સ્ટેજ ઉપર એવું બને કે એ કદાચ ડિફરન્સીસ આવે એની અંદર તો આપણે જેને આપણા બેસ્ટ ફ્રેન્ડ માનતા હોઈએ એ આપણો બેસ્ટ ફ્રેન્ડ એ વખતે આપણને ના લાગે પણ એનો મતલબ એ નથી કે આપણી ફ્રેન્ડશીપ તૂટી ગઈ કે ફ્રેન્ડશીપ ઓછી થઈ ગઈ કારણ કે ડિફરન્સીસ તો રહેવાના પર્સનાલિટીઝ અલગ છે અને ઘણી મિત્રતા એવી હોય કે સ્ટાર્ટિંગમાં આપણને એવું લાગતું હોય કે ઓકે મિત્ર છે પણ એટલા બધા ગાઢ નથી આપણે એકબીજા સાથે કે એટલી બધી આપણી બેસ્ટ ફ્રેન્ડશીપ નથી પણ સમય જતા પછી એ ફ્રેન્ડશીપ એવી ડેવલપ થાય કે એકબીજા માટે જ આપણે બન્યા હોય એવી ફિલિંગ આવે અને લાઈફના દરેક સ્ટેજની અંદર આપણે એકબીજાની પડખે એકદમ સ્ટ્રોંગ પિલરની જેમ ઉભા રહીએ તો આવી રીતને પણ ફ્રેન્ડશીપ આપણે હોઈ શકે છે કે જે શરૂઆતમાં સ્ટ્રોંગ હોય ને પાછળથી ઓછી થઈ જાય

સાથે શેર કરી કે ખુશીના પ્રસંગો કેટલા સાથે રહીને એન્જોય કર્યા એ બધું તો છે જ અને એટલે જ મેં કીધું કે ઘણા બધા ફ્રેન્ડ્સ આપણા લાઈફમાં છે પણ મુસીબતો મારા લાઈફની એ ડિફિકલ્ટીઝ મારા લાઈફની એ સોર્ટ આઉટ કરી આપે છે મને કે મારો બેસ્ટ ફ્રેન્ડ કોણ અને નોર્મલ ફ્રેન્ડ્સ મારા કોણ છે જ્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયનની વાત આવે તો ડેફિનેટલી એ ડિફરન્સ ઓફ ઓપિનિયન તો રહેવાના કારણ કે મને મારો ફ્રેન્ડ કરે છે કે અહીંયા હું ખોટી છું કે અહીંયા મારે કરેક્શન કરવાનું છે તો એઝ અ હ્યુમન બિંગ આપણને કોઈને ગમતું નથી હોતું અને એટલે તે વખત એવું થાય કે ના એ મને સપોર્ટ નથી કરતો કે એ મારા ઓપોઝિટમાં છે અને એ મારા સપોર્ટમાં નથી તો એવું નથી પણ એ તમને રાઈટ ડિરેક્શન આપી રહ્યું છે અને જો એ હું એક્સેપ્ટ ના કરી શકું ત્યાં એવું આવે કે હાથમાં આવેલો હીરો ક્યાંક છટકી જાય અને એટલે કીધું કે સારા ફ્રેન્ડ ની પરખ હોવી જોઈએ જો એ તમને એવરી ટાઈમ કરેક્ટ કરે છે એવરી ટાઈમ તમારી ભૂલો સુધારી રહ્યો છે એવરી ટાઈમ તમારું ધ્યાન ખેંચી રહ્યો છે અને તમને જો ખરાબ લાગે છે ડ્યુ ટુ યોર ઈગો તમારો આહમ ફેસ લાગે છે અને એટલે તમે એક્સેપ્ટ નથી કરતા એને તો એક સાચો મિત્ર લાઈફમાંથી કદાચ દૂર થઈ જશે અને એટલે જે સાચો મિત્ર આપણને મળે લાઈફમાં તો એને સંભાળવો પણ જોઈએ આપણે જ્યારે આપણે ફ્રેન્ડ્સની વાત કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસ અહીંયા આગળ આપણે એક દર્શક મિત્રનો પ્રશ્ન આપણે લઈશું જે ઈમેલ દ્વારા એમણે પૂછ્યો છે અને એમાં એમણે એવું પૂછ્યું છે કે એમનો જે ટીનેજર દીકરો છે એ કોઈ બેડ કંપનીમાં છે એટલે એનો કોઈ ફ્રેન્ડ હશે જે આપણા દર્શક મિત્રોને લાગી રહ્યો છે કે સારી ટેવો નથી એનામાં અને કંઈક એવી હરકતો કરે છે કે જે એમને નથી ગમત તો એમના દીકરાને વારે વારે એવું કહે છે કે તું એની ફ્રેન્ડશીપ ના રાખ કે એનાથી તું દૂર રહે એની સાથે ઓછું બોલ કે તું ફ્રેન્ડશીપ એની સાથે બંધ કરી દે એમનો દીકરો સાંભળતો નથી તો આ જે ફ્રેન્ડશીપ ચેન્જની વાત છે એ કેટલી હદે સાચી છે અને કેટલા હદે આપણે એને સપોર્ટ કરવી જોઈએ જેમ આપણે હમણાં જ શેર કર્યું હતું કે ફ્રેન્ડશીપ એ કોઈ પ્લાન્ડ વસ્તુ નથી કે હું એના માટે પ્લાનિંગ કરું કે મારે આવી આવી ક્વોલિટીઝ હોય તો જ હું ફ્રેન્ડશીપ રાખું જ્યારે ફ્રેન્ડ છે જે નેચરલ ફોર્મમાં ફ્રેન્ડ બન્યા છે અને જ્યાં પેરેન્ટને એવું લાગી રહ્યું છે કે આ ફ્રેન્ડની આદત બરોબર નથી કે વોટ જે પણ એમના માઇન્ડમાં હશે તો અહીંયા સૌથી પહેલાં એઝ અ પેરેન્ટ હું એનાલાઇઝ કરું કે કયા પર્સ્પેક્ટિવમાં મને એ ખોટો લાગે છે ફ્રેન્ડ કયા વેમાં કઈ રીતમાં એ જૂઠું બોલે છે એ તોફાન કરે છે એટલે સૌ પ્રથમ આ ચેક કરવાની આવશ્યકતા છે કે પેરેન્ટને કયા દ્રષ્ટિકોણથી એ ખરાબ લાગે છે ફ્રેન્ડ કે સારું નથી એવું લાગે છે તો એ જો લિસ્ટ આઉટ આપણે કરીએ કે આ આ આસ્પેક્ટમાં મને એવું લાગે છે કે આ ફ્રેન્ડ યોગ્ય નથી તો આપણે આપણા દીકરાને સમજાવી શકીએ કે કેવી રીતે આની જે આ આદતો છે કે જે પણ એનામાં બુરાઈ છે એની ઇફેક્ટ તારા ઉપર કેવી રીતે આવી શકે છે એની સાથે સાથે આપણે આપણા બાળકને એવું પણ શીખવાડી શકીએ કે માની લો કે જેનો ફ્રેન્ડ છે એ જુઠ્ઠું બોલે છે કે આ એના પેરેન્ટ્સથી છુપાવે છે તો એની અસર આપણા બાળક ઉપર પડે એના કરતા આપણા બાળકની ઓનેસ્ટી નો પ્રભાવ એના ઉપર કેમ ના પડે ધારો કે કે એવું લાગતું હોય એનો જે ફ્રેન્ડ છે એ ખરાબ છે અને આપણે એને છોડવાનું કહી રહ્યા છે આપણા બાળકને તો આપણું બાળક કદાચ એને છોડી પણ લે તો એ તો ખરાબનો ખરાબ જ રહેશે એટલે વેઝ નુકસાન છે એક તો આપણા બાળકને આપણે પ્રેશરાઈઝ કરીને છોડાવીએ છીએ ફ્રેન્ડશીપ જે ક્યાંય સુધી એનું માઇન્ડ ડિસ્ટર્બ રહેશે કારણ કે એ લોકો કદાચ ક્લાસમેટ્સ હોઈ શકે કે એ લોકો જ્યાં ટ્યુશનમાં જતા હોય ત્યાંના ફ્રેન્ડ્સ હોઈ શકે કે નાનપણથી જ સાથે રહે છે ને સોસાયટીના ફ્રેન્ડ્સ છે તો હવે જ્યારે એ એવું તો નથી કે મેં એ ફ્રેન્ડ છોડી દીધો એટલે એ મને મળવાનો નથી એ મારી સામે નથી આવવાનો તો જેટલી વખત એ મારી સામે આવશે એટલી વખત મારા પેરેન્ટના પ્રેશરમાં મને એમ થાય કે ના મારે તો એની સાથે નથી બોલવાનું એટલે એ જે જાણી જોઈને ઓડ બિહેવ એક નેચરલ ફ્લોમાં આપણે બિહેવ કરીએ અને એક છે કે જાણી જોઈને આપણે ઓડ બિહેવ કરીએ તો એ જે મારા બાળકની પર્સનાલિટીને ઇફેક્ટ કરશે કે એને આ ડ્યુઅલ રીતે કામ કરવાનું એને જે આપણે આદત પાડી રહ્યા છે તો એ વસ્તુ ખોટી છે અહીંયા એટલે આપણે કદાચ આપણા બાળકને એવું શીખવાડીએ કે બેટા તો એટલો સ્ટ્રોંગ બન અને એટલું સરસ આપણે એને શીખવાડીએ કે વેલ્યુઝ એને ખરાબ ને પણ સારો કેમ ના કરી શકીએ એટલે વેલ્યુઝ એ ટ્રાન્સફર કરે કારણ કે આપણે આપણા બાળકને એવું જ કહીએ ઓલવેઝ કે સારા ફ્રેન્ડ્સની કર એ પોતે પણ એઝ અ પેરેન્ટ આપણા દર્શક મિત્ર પણ એમના બાળકને એવું જ કહી રહ્યા છે કે સારા ફ્રેન્ડ્સ હોય એની સંગતમાં તું રહે તો એવી રીતે બીજાના પેરેન્ટ્સ પણ એવું જ કહેતા હોય ને કે ભાઈ તું સારા ફ્રેન્ડ ની સંગત તો તમે તો સામેની કોઈ વ્યક્તિ એવી છે જે તમારા ઓછા સારા એનામાં છે અને તમે એને સપોર્ટ ના કરો અને તમે છોડી દો તો આપે કીધું એવું જ થાય કે એ તો જે છે ત્યાં જ રહે તો પછી એને સારી કંપની ક્યારે મળે જ નહીં કારણ કે દરેક બાળકના મા બાપ તો એવું જ ઈચ્છે કે સારી જ કંપનીમાં રહે તો એ જે વ્યક્તિ છે તો તેની ત્યાં જ રહેવાની તો એને સુધારશે કોણ કે એને સપોર્ટ કોણ કરશે કે એને સમજશે કોણ એટલે એ પ્રશ્ન તો ઊભો ને ઉભો જ રહેવા છો આમાં આપણે આપણા બાળકને એ પણ શીખવાડી શકીએ છે કે કેવી રીતે પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખી અને આપણી પોઝિટિવ વેલ્યુઝ છે એને હંમેશા સ્પ્રેડ આઉટ કરતા રહીએ એવું નહીં કે જો સારા સાથે તો બધા સારા રહે છે પણ જે નથી સારો કે ક્યાંક એને સમજમાં નથી કે ક્યાંક એને સારા થવું છે પણ એની પાસે એવું કોઈ મોટિવેશન નથી કે એને એ સ્કીસ નથી કે એને ખબર નથી કે મારે કેવી રીતે સુધરવું જોઈએ કે કેવી રીતે સારા થવું જોઈએ તો આપણો બાળક એના માટે રોલ મોડલ કેમ ના બને તો આપણે આપણા બાળકને એકચ્યુઅલી તૈયાર કરવો જોઈએ કે તું તારી સુવાસ ગુણોની એ તારા ફ્રેન્ડ સુધી પણ સ્પ્રેડ આઉટ કર અને એને પણ સારો કર કે કાલે ઉઠીને લોકો કહેશે કે આ આના સંગતમાં આવ્યો તો આ પણ સુધી ગયો તો એક આ પણ મેન્ટાલિટી છે કારણ કે આપણે અત્યાર સુધી સાંભળતા આવ્યા છે કે અ મેન ઇઝ નોન બાય ધ કંપની હી કીપ્સ એટલે માણસની ઓળખ એની કંપની છે ક્યાં એવું પણ કહેવાય છે કે જેવો સંગ એવો રંગ લાગતો હોય છે એટલે એનાથી ભયભીત થઈને કે ડરીને આપણે બધા જ જે નેગેટિવ પોઈન્ટ છે મારા બાળકના મિત્રોમાં એમ કરીને હું જો એક એક કટ કરાયા કરીશ તો મારા બાળકનું ફ્રેન્ડ કોણ બનશે કારણ કે કોઈ વ્યક્તિ પરફેક્ટ તો હોતી જ નથી દરેકમાં પોતાની અલગ અલગ બિહેવિયર ક્વોલિટીઝ હોય કે દરેક પોતાની અલગ હેબિટ સાથે જીવતું હોય અને દરેકની લાઈફસ્ટાઈલ અલગ હોય દરેકના સંસ્કારો અલગ હોય તે પ્રમાણે આદતો પણ વેરી થવાની જ છે એટલે એવું તો છે જ નહીં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ છે મારામાં કંઈક હોય તો બીજા કોકમાં બીજું કંઈક હોય એટલે તો રહેવાનું જ ક્યાંક ને ક્યાંક એકાદી બે વસ્તુ એવી રહેવાની કે જે લેકિંગ હોય હાજી હાજી તો એ સાચી વાત છે અને એટલે બનતા બધા જ પ્રયાસો કરવામાં આવે કે આપણે એના ફ્રેન્ડને જ એટલો ચેન્જ કરીએ કે એને સપોર્ટ કરીએ કે એને મોટિવેટ કરીએ કે એને ઇન્સ્પાયર કરે મારું બાળક પણ બધા જ પ્રયત્નો અને પ્રયાસો પછી એવું લાગે કે ના એ ફ્રેન્ડ નહી ચેન્જ થાય પણ એની જે નેગેટિવ ક્વોલિટીઝ છે એ હાવી થઈ રહી છે મારા બાળક ઉપર ત્યારે એ વસ્તુ જુદી છે કે આપણે એને ફ્રેન્ડશીપ માટેનો ચેન્જ માટેની રિક્વેસ્ટ કરી શકીએ છીએ પણ પ્રેશરાઇઝ આપણે ના કરી શકીએ ફોર્સ તો ના કરી શકીએ આપણે ખૂબ સાચી વાત છે શીતાબેન ને આઈ હોપ કે આપણા દર્શક મિત્રને એમના પ્રશ્નો નો જવાબ મળ્યો હશે અને આ જે ની વાત છે તો ફ્રેન્ડશીપ તો એક જેમ છે અને ફ્રેન્ડ્સ એ એવી વ્યક્તિઓ છે કે જે તમારા જીવનની અંદર હંમેશા ખુશીઓ જ લાવે છે આપણને એવું લાગતું હોય એઝ અ પેરેન્ટ કે આ સારી કંપની છે ને આ સારી કંપની નથી કે બેડ કંપની છે પણ એ જે બાળક છે અને એનું જે ફ્રેન્ડ છે એની વચ્ચે તો એ લોકો ક્યારેય એકબીજા માટે એવું વિચારતા જ નથી હોતા સાચી વાત છે એટલે આપે ખૂબ સરસ રીતે જે સમજાવ્યું એના માટે થેન્ક યુ વેરી મચ ઓમ શાંતિ ઓમ શાંતિ દર્શક મિત્રો ફ્રેન્ડશિપની જ્યારે વાત આવે ત્યારે આપણા ફેસ ઉપર એક સ્માઈલ આવે છે અને અત્યારે કદાચ આપને આપના કોઈ ફ્રેન્ડનું નામ પણ યાદ આવ્યું હશે અને એનું મોડું પણ તમને વિઝનમાં આવ્યું હશે આપ વિચારો કે આપ કેવા ફ્રેન્ડ્સ રાખો છો ફ્રેન્ડ્સ હંમેશા સારા જ હોય છે એમની ટેવ કદાચ સારી ના હોય એમની આદતો સારી ના હોય એમની લાઈફ સ્ટાઇલ કદાચ જુદી હોય એનો મતલબ એ નથી કે એઝ અ વ્યક્તિ સારા નથી આપ આના પર વિચાર કરજો આપના પ્રશ્ન આપના અનુભવ આપ અમારી સાથે સોશિયલ મીડિયા ઉપર શેર કરી શકો છો સ્ટે કનેક્ટેડ મળતા રહીશું નમસ્કાર ઓમ શાંતિ